हेलो, अबे आपने बीएससी सेम फाइव अरे बीएससी सेम फाइव ने अंदर आपने आगल बढ़िए छे तो एनी शुरुआत करिए। तो बीएससी सेम फाइव यूनिट नंबर वन पेपर नंबर 502 स्टेटिस्टिकल मेकेनिक्स आ આપનો પાંચમો લેક્ચર છે। જે લેક્ચર સિરીઝ જે છે એમાં ચાર લેક્ચર પૂરા થાય છે અને આ આપનો પાંચમો લેક્ચર છે। ચાર લેક્ચર જે છે એમાં આજે પ્રમાણે બધા પોઈન્ટ લીધેલા છે। મેક્રોસ્કોપિક માઇક્રોસ્કોપિક બનાવેલું છે, ત્યારબાદ આપણે એક ઉદાહરણ લીધેલું છે, એ બી સી એ સી બી આ બધા ઉદાહરણ લીધેલા છે, અને ત્યારબાદ બીજા પોઈન્ટ પણ આપણે સતત લીધેલા છે, મ્યુ સ્પેસ, ટો સ્પેસ, ફેજ સ્પેસ। હવે એના અંદર આપણે જે ટોપિક આજે જે ચાલુ કરીએ છીએ એ ગઈ વખતે થિયરી આપણે અધૂરી હતી એ જ થિયરી આપણે આગળ વધીએ છીએ। પાંચમા નંબરનો લેક્ચર છે, 502 પેપર યુનિટ નંબર 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ, અને એમાં અધૂરો પ્રશ્નનો જવાબ જે ચલાવ્યો હતો એ પ્રશ્નનું નામ છે અલ્ટરનેટિવ મેથડ ફોર ધ ડેરિવેશન ઓફ કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન, કેનોનિકલ એન્સેમ્બલની તારવણી માટેની વૈકલ્પિક પદ્ધતિ। મિત્રો, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો મને વોટ્સઅપમાં જણાવવાનું। વોટ્સઅપ નંબર છે 9974712324। તમારી જે કંઈ મુશ્કેલી હશે એ એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને પૂર્ણ કરીશું, એટલે ખાસ ધ્યાન આપો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, બરાબર। ઓનલાઈન છે એટલે થોડીક મુશ્કેલીઓ તો રહેવાની છે, છતાં પણ આપણે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું। આ પ્રશ્ન આપણે ચલાવેલો છે અડધો, તો ત્યાંથી જ આપણે ચાલુ કરવું પડશે। જો આજે આપણે મેથેમેટિક્સ છે એટલે ખાસ ધ્યાન આપજો, એવું હોય તો નોટનો પેન લઈને બેસી જાઓ અને એ પ્રમાણે તમે મતલબ કે સૂત્રો લખતા રહો તો જ આવડશે। આપણે પહેલી જ લીટી જે છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ફેક્ટોરિયલ અપોન સી સિગ્મા એનઆઈ ફેક્ટોરિયલ, યાદ રાખજો પહેલા સમીકરણમાં ભૂલથી સ્મોલ એનઆઈ ફેક્ટોરિયલ લખેલું છે, પણ સ્મોલ એનઆઈ ફેક્ટોરિયલના બદલે સિગ્મા એનઆઈ ફેક્ટોરિયલ આવશે। જે લાસ્ટ જે ચોથા નંબરનું લેક્ચર હતું એમાં આ મેથેમેટિક્સ મેં સમજાવ્યું હતું, પરંતુ આજે હું ફરીથી સમજાવું છું। એમાં એનઆઈના બદલે સિગ્મા એનઆઈ આ બધી થોડીક મુશ્કેલી આપણે પડી હતી, એટલા માટે આ ફરીથી હું સમજાવું છું। ચલો સાથે સાથે નોટ પેનની અંદર નોટની અંદર લખતા રહેજો, જેમ આપણે ફિઝિકલ ક્લાસરૂમ હતો એ જ રીતે આપણે આગળ વધવાનું છે અને એ જ રીતે આપણે એનું સોલ્યુશન કરવાનું છે। ચલો બંને બાજુ લેન લેતા, બરાબર, હવે એ તો લખેલું છે શબ્દોમાં એટલે તમારે લખવાની જરૂર નથી, આંકડા ઉપાડતા રહેજો। ચલો તો લેન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ લેન એન ફેક્ટોરિયલ માઇનસ સિગ્મા એલ એન એન આઈ ફેક્ટોરિયલ માઇનસ લેન સી, વચ્ચેનું સ્ટેપ સિગ્મા છે, ચેક ચાક કરેલું છે, પણ એ હકીકતમાં એ પોઈન્ટ છે। હવે આપણે આ થર્મોડાયનેમિક્સની સંભાવના મહત્તમ કરવી છે, અને તમને ખ્યાલ છે વિકલનમાં ધોરણ 12માં વિકલિતના ઉપયોગો ભણાવતી વખતે એક આ પોઈન્ટ આવતો હતો, કોઈ પણ ભૌતિક રાશિ મહત્તમ અથવા ન્યૂનતમ હોય એની ખાતરી કરવી હોય તો એનું વિકલન શૂન્ય થવું જોઈએ। આપણી પાસે સમીકરણ 5માં વિકલન આપેલું છે, વિકલન નથી સમીકરણ 5 આપેલું છે, આ એલ એન ડબલ્યુ એ મહત્તમ છે એ નક્કી કરવા માટે
એનું વિકલન આપણે શૂન્ય કરીશું. ચાલો સમીકરણ પાંચ પરથી વિકલન કરતા તો ડેલ એલ એન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, બંને બાજુ ડેલ ડેલ લઈ લીધા છે એટલે સમીકરણ નંબર છ આવી ગયું. વચ્ચે સિગ્મા છે, ઓવર રાઇટિંગ કરેલું છે પરંતુ વચ્ચે સિગ્મા છે. ચલો છ સમીકરણ સુધી કોઈ મુશ્કેલી નહીં જ હોય. હવે એક સ્ટેલિંગ ફોર્મ્યુલા છે, આ યાદ રાખવાની છે. લેન એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ એન લેન એન માઇનસ એન. લેન એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ એન લેન એન માઇનસ એન. હવે આના અંદર આ જે સ્ટેલિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે સમીકરણ છ માં કરીશું. ચલો નાઉ સ્ટાર્ટ સમીકરણ છ. જો ડેલ એલ એન ડબલ્યુ ઇજ ઇક્વલ ટુ બરાબર ડેલ, સમીકરણ છ પછી સ્ટર્લિંગ ફોર્મ્યુલા લખી છે, પછી લેન એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ એન લેન એન માઇનસ એન લખેલા છે, પરથી પછી ડેલ એલ એન ડબલ્યુ લખેલા છે. નોર પેજમાં શું લખેલું છે? ડેલ એલ એન કેપિટલ એન. એના બદલે તમારે શું સમજવાનું છે? ડેલ એલ એન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ, ચલો લેન એન ફેક્ટોરિયલ છે એના બદલે આપણે શું લખીશું? એન લેન એન માઇનસ એન બરાબર. ચલો હવે સિગ્મા એલ એન એનઆઈ ફેક્ટોરિયલમાં સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. સિગ્મા એલ એન એનઆઈ ફેક્ટોરિયલમાં આપણે સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો લખી શકાશે, સિગ્મા તો છે જ, તો જુઓ સિગ્મા સ્મોલ એનઆઈ એલ એન એનઆઈ પ્લસ સિગ્મા એનઆઈ માઇનસ લેન સી. જો મેથેમેટિક્સ છે, થોડોક ટાઈમ આપણે વધારે લગાવીશું. સ્ટર્લિંગ ફોર્મ્યુલા પરથી લેન એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ એલ એન એન એલ એન એન માઇનસ એન પરથી આ શોધી કાઢો સ્લાઇડમાં. ચલો શોધી કાઢ્યું. ચલો હવે હું જે બોલું છું ધ્યાનમાં રાખવાનું છે. ડેલ એલ એન ડબલ્યુ કેપિટલ એન ડાઈ ડેલ એલ એન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ એન એલ એન એન માઇનસ એન માઇનસ, પછી લખો સિગ્મા એનઆઈ એલ એન એનઆઈ પ્લસ સિગ્મા એનઆઈ માઇનસ એલ એન સી. ફરીથી હું ત્રીજી વખત બોલું છું, જો ધ્યાન આપો. હવે હું બોલું ને એ જ તમારે ધ્યાનમાં રાખવાનું. લખી લે ને સ્ટર્લિંગ ફોર્મ્યુલા મુજબ એલ એન એન ફેક્ટોરી ઇઝ ઇક્વલ ટુ એલ એન એલ એન એન માઇનસ એન પરથી હું બોલું એ જ તમારે લખવાનું. લખો બધા, ડેલ એલ એન ડબલ્યુ બરાબર ડેલ બ્રેકેટની અંદર કેપિટલ એન એલ એન કેપિટલ એન માઇનસ કેપિટલ એન માઇનસ સિગ્મા સ્મોલ એનઆઈ એલ એન સ્મોલ એનઆઈ ફેક્ટોરિયલ નથી પ્લસ સિગ્મા એનઆઈ માઇનસ લેન સી. ત્રણ વખત મેં સમજાવ્યું, ચોથી વખત તમે વોટ્સઅપમાં મને લખજો. ચલો હવે સમીકરણ પાંચ દેખો, મળ્યું સમીકરણ પાંચ. સમીકરણ પાંચનો નીચેનો પેરેગ્રાફમાં શું લખ્યું છે? ડેલ એલ એન ડબલ્યુ બરાબર ઝીરો શોધી કાઢો. શોધ્યું. ચલો હવે આપણે લખવાનું છે ડેલ એલ એન કેપિટલ એન નથી, ડેલ એલ એન કેપિટલ ડબલ્યુ છે. નોટની અંદર લખતા રહો તો જ ખ્યાલ આવશે. ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ, નીચેથી ત્રીજી લીટી વાંચું છું, થર્ડ. ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ એન એલ એન એન માઇનસ એન માઇનસ સિગ્મા એન આઈ એલ એન એન આઈ પ્લસ કેપિટલ એન. બસ આટલો ફેરફાર કરજો, માઇનસ એલ એન સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો.
सिग्मा स्मॉल एन आई ना बदले कैपिटल एन लखेला छे। चलो आ स्टेप लखी काढो तो ज ख्याल आवशे। चलो लखी दो। हवे आपणे आगल जईए। जीरो इज इक्वल टू डब्ल्यू। जो हूँ आ स्लाइड में नीचे थी सेकंड लाइन समझाऊ छू। माइनस एन और कैपिटल एन कैंसल थे। माइनस एन और कैपिटल एन कैंसल थे तो एन लेन एन माइनस सिग्मा एन आई एल एन एन आई माइनस एल एन सी बराबर। चलो लखी काढ़ो आटलू। હવે જુઓ છેલ્લી લાઇન કેવી રીતે આવી એ હું સમજાવું છું। આ ડેલ જે છે ને એ વિકલન છે અને અચળ વસ્તુ હોય એનું વિકલન હંમેશા શૂન્ય થાય। તો અચળ વસ્તુ કઈ કઈ છે? નીચેથી બીજી લાઇન દેખો, એક એન એલ એન એન અચળ સંખ્યા છે માટે એનું વિકલન શું થશે? શૂન્ય થશે। બીજા નંબરમાં એલ એન સી પણ અચલ સંખ્યા છે, એનું વિકલન શું થશે? શૂન્ય થશે। માટે ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ બરાબર વધ્યું એ લખી દેવાનું, વચ્ચેનું સ્ટેપ વધ્યું છે। આ બહુ જ ખાસ અગત્યની છે થિયરી। પ્રશ્ન ખબર ના પડે તો વોટ્સઅપમાં લખી દેજો। આગળ વધીએ છીએ બરાબર, કોઈ સ્ટેપ લખવું હોય તો લખી દેજો તો ખ્યાલ આવે। ચાલો નેક્સ્ટ। ચાલો હવે ઝીરો ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઈ ડેલ એન આઈ પ્લસ લેન એન આઈ ડેલ એન આઈ બરાબર, એક આ સ્ટેપ લખ્યું છે બરાબર બંને બાજુ, મતલબ કે આ ડેલ એન આઈ એક આ જોઈ લઈએ આપણે વચ્ચેનું, તો ડેલ સિગ્મા એન આઈ એલ એન આઈ છે, તો ડેલ સિગ્મા એલ એન એન આઈ, તો આ શું કર્યું છે ફરી હું તમને સમજાવું। ચાલો આપણે વિકલન કરવાનું છે, કોનું વિકલન કરવાનું છે? સિગ્મા એન આઈ અને એલ એલ એન એન આઈ। હવે તમને ખ્યાલ છે વિકલનની અંદર જ્યારે ગુણાકારનો નિયમ વાપરીએ ત્યારે એક ભૌતિક રાશિ અચલ રહે, બીજાનું વિકલન કરવાનું, વત્તા બીજી ભૌતિક રાશિ અચલ રહે, પહેલાનું વિકલન કરવાનું। તો એનઆઈ એલ એન એન આઈનું આ વિકલન કર્યું છે બરાબર, એનઆઈ એલ એન એન આઈનું આ વિકલન કર્યું છે અને સમીકરણ નંબર સાત વડે દર્શાવ્યું છે બરાબર। સમીકરણ નંબર સાત જોઈ લીધો અહીંયા, તો એનઆઈ શું થશે? ડેલ એનઆઈ પ્લસ એલ એન એન આઈ ડેલ એન આઈ, એલ એન એન આઈ ડેલ એન આઈ। પછી આપણે એનર્જી ઈ વડે ગુણાકાર કરેલ છે સમીકરણ સાત। મિત્રો યાદ રાખજો લોગ એક્સ નું વિકલન શું થાય? વન અપોન એક્સ। બસ એવી જ રીતે અહીંયા લેન એન આઈ નું વિકલન શું થાય? વન અપોન એન આઈ। તો સમીકરણ સાત આવી ગયો। હવે સમીકરણ સાતમાં ઝીરો ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઈ બરાબર છે આ પ્રમાણે લખી કાઢ્યું છે, એલ એન એન આઈ ડેલ એન આઈ। હવે આપણે અહીંયા આગળ જોઈએ એના પછીનું સ્ટેપ। સમીકરણ એક અને બે ને અનુક્રમે આલ્ફા અને બીટા વડે ગુણાકાર કરી તેમનું વિકલન કરીને સમીકરણ સાતમાં મૂકતા, સમીકરણ આપણે સાતની અંદર મૂકતા। ચલો સૌથી પહેલા સમીકરણ એકને કેટલા વડે ગુણાકાર કરવાનું? આલ્ફા વડે। ચલો સમીકરણ એક હું તમને બતાવી દઉં છું। ચલો સમીકરણ એક તમે લખી દો કેમ કે એને આપણે આલ્ફા વડે ગુણાકાર કરીશું। ચલો લખી કાઢો સમીકરણ નંબર એક।
समीकरण एक अहीं आपेलू नथी पण जे लखीन एन बराबर सिग्मा एन आई एना आपणे समीकरण एक कहीशुं। अने समीकरण बे जे छे एने केटला वडे गुणाकार करीशुं बीटा वडे। एवुं होय तो साइडमां लखी दो समीकरण एक एटला कैपिटल एन बराबर सिग्मा स्मोल एन आई, समीकरण बे एटले सिग्मा स्मोल एन आई कैपिटल ई आई। ई आई एटले कैपिटल आपणे नथी करता, आम दड़ानो दव ने एवुं करी दईए छे, इज इक्वल टू एन एवरेज ऑफ ई, समीकरण बे। चालो नेक्स्ट, आपणे જોઈ લીધું આ સમીકરણ એક, મેં સિમ્બોલ નથી આપેલો, પણ કોને સમીકરણ એક કહીશું? કેપિટલ એન બરાબર સિગ્મા એન આઈ। ચાલો સમીકરણ બે તો આપેલું છે, એકને આપણે આલ્ફા વડે ગુણાકાર કરીશું, બે ને બીટા વડે ગુણાકાર કરીશું, તમારી પાસે સમીકરણ સાત લખેલું છે, તો ચાલો જાતે કામ કરો, એકને આલ્ફા વડે ગુણાકાર કરો, બે ને બીટા વડે ગુણાકાર કરી समीकरण सात नी अंदर उमेरता। चलो समीकरण सात तो सीधुज छे, सिग्मा एल एन एन आई डेल एन आई प्लस आल्फा डेल एन आई प्लस बीटा ई आई डेल एन आई इज इक्वल टू जीरो, बराबर। जोई लो प्रश्न, जोई लो, जो आमां तमने प्रश्न हो तो व्हाट्सएप में लखवानो, आल्फा ने बीटा वडे गुणाकार कर्या पछी ने खबर नथी पड़ती एवुं लखी देवानुं, अने आम टू ध पॉइंट लखवानुं, एवुं नहीं लखवानुं के साहेब आ प्रश्नमां खबर पड़ती नथी, एवुं तो हुं खराब नथी भणावतो, बराबर। दरेक पॉइंट, कोई पॉइंट में खबर ना पड़े तो मने एम ख्याल आवशे के तमे प्रश्ननो जवाब वांच्यो छे। चलो હવે અંદરથી વાંચું છું, સમીકરણ એક અને બે ના અનુક્રમે આલ્ફા અને બીટા વડે ગુણાકાર કરી તેમનું વિકલન કરીને સમીકરણ સાતમાં મૂકતા મૂકી કાઢ્યું, અને ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે જ, બરાબર। ચાલો હવે આમાંથી સિગ્મા ડેલ એન આઈ કોમન નીકાળીએ, અને ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે એટલે પેલો એનર્જી ઈ નો સિમ્બોલ છે ને એ ઝીરો ભાગ્યા ઈ થઈ જશે એટલે ઝીરો થઈ જશે, સાથે સાથે સિગ્મા ડેલ એન આઈ ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું અંદર, એલ એન એન આઈ પ્લસ આલ્ફા પ્લસ બીટા ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર। ચલો હવે ઝીરો ભાગ્યા સિગ્મા ડેલ એન આઈ સમજીએ કે ખાલી ડેલ એન આઈ બરાબર એ ઝીરો થઈ જશે, આ જે ડેલ એન આઈ છે અથવા તો સિગ્મા ડેલ એન આઈ બરાબર એ ઝીરોની પેલી બાજુ ભાગાકારમાં થાય એટલે ઝીરો થઈ જશે, માટે શું લખાશે, એલ એન એન આઈ પ્લસ આલ્ફા પ્લસ બીટા ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર। ચલો આટલા સુધી આવી જાઓ, એલ એન એન આઈ પ્લસ આલ્ફા પ્લસ બીટા ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખી કાઢો, લખશો તો જ આવડશે, આમે આપણે ક્લાસરૂમમાં લખતા હતા, તમને ખ્યાલ ના હોય તો કહીએ। ચલો તો પછી શું લખીશું, એલ એન સ્મોલ એન આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા માઇનસ બીટા ઈ આઈ, મતલબ એલ એન એન આઈ જે છે એને આપણે સૂત્રનો કરતા બનાવ્યો છે, બરાબર। હવે યાદ રાખો, લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય, લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય આ ક્યાંક લખી કાઢો, લોગ એટલે ઓન બેઝ ઈ કહેવાય, લેન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ લખાય। ચલો લખી કાઢ્યું, ચલો હવે અંદરથી એક સૂત્ર જોજો, એ પહેલા શોધી કાઢો, સ્લાઇડમાં જુઓ, લેન એન આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા માઇનસ બીટા ઈ આઈ મળ્યું, તો મેં કીધું લેન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય લખાય, તો પછી અહીંયા સ્મોલ એન આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બધું ઉપર માઇનસ આલ્ફા માઇનસ બીટા ઈ આઈ એ બંને ઉપર લખાશે। ચલો તો સ્મોલ એન આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, હવે તમને ખ્યાલ છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ વાય હોય, સ્મોલ ઈ હોય એના ઉપર ઘાત એક્સ પ્લસ વાય હોય તો ઈ રેસ ટુ એક્સ અને ઈ રેસ ટુ વાય,
तो अहिया स्मॉल एन आई इज इक्वल टू ई रेस टू माइनस आल्फा ई रेस टू माइनस बीटा ये समीकरण आठ सुधी आपने आवी गया। ओके समीकरण नंबर आठ। चलो हवे समीकरण आठ ना बंने बाजू सिग्मा लईए तो सिग्मा एन आई इज इक्वल टू सिग्मा सिग्मा लीधा समीकरण आठ ने बने बाजू सिग्मा लीए पर एमां ई रेस टू माइनस आल्फा कॉमन छे एटले बार जतुं रहेशे अने सिग्मा ई रेस टू माइनस बीटा ई अंदर रहेशे तो कैपिटल एन इज इक्वल टू ई रेस टू माइनस आल्फा सिग्मा ई रेस टू माइनस बीटा ई आई माटे ई रेस टू माइनस आल्फा इज इक्वल टू ई रेस टू माइनस आल्फा ने सूत्रनो करता बनावो लखता जाओ ई रेस टू माइनस आल्फा ने सूत्रनो करता बनाओ तो ई रेस टू माइनस आल्फा इज इक्वल टू कैपिटल एन अपॉन सिग्मा ई रेस टू माइनस बीटा ई आई समीकरण नौ सुधी आवी गया। जोई लो समीकरण नंबर नौ सुधी आपने आवी गया। चलो हवे आज समीकरण नौ नी किंमत आवी एने आपणे समीकरण आठ मां मूकीशुं। समीकरण नौ मां ई रेस टू माइनस आल्फा नी किंमत समीकरण आठ मां मूकीशुं बराबर। तो हवे आ स्लाइड हूँ बदलू छू हजी पण जोवा जेवुं होय तो जोई लेजो फोटोग्राफ पाड़वा जेवो होय तो फोटोग्राफ पाड़ी लेजो पछी आपणे आगळ वधीए। ओके नेक्स्ट चलो स्मॉल एन आई इज इक्वल टू लखी काढ्यू पेली किंमत मूकी एटले तो स्मॉल एन आई अपॉन कैपिटल एन बराबर स्मॉल एन आई अपॉन कैपिटल एन इज इक्वल टू ई रेस टू माइनस बीटा ई आई अपॉन सिग्मा ई रेस टू माइनस बीटा ई आई अथवा आने संभावना कीधु छे स्मॉल एन आई अपॉन कैपिटल एन आई मतलब सफल संख्या भाग्या टोटल संख्या बराबर जेना विस्तरण विधेय कहवाय इज इक्वल टू ई रेस टू माइनस बीटा ई आई अपॉन सिग्मा ई रेस टू माइनस बीटा ई आई। आ समीकरण दस आवी गयु कैनोनिकल एन्सेम्बल माटेनु विस्तरण विधेय छे। मित्रों खास याद रखो आ त्रण पीरियड थी आ थीअरी चाले छे क्लासरूम में जे चाले एना करता बहुज धीमे जाइए छे। कोई वस्तु नी खबर ना पड़ती हो तो पूछी लेजो जो आ थीअरी ना फोटा पाड़वाना रही गया हो तो फोटा पन पाड़ी लो एक लास्ट चांस लई लो के आ थीअरी ना फोटा पन पाड़ी लो बराबर तो तमने ख्याल आवे। चलो खास अगत्यनी थीअरी थी त्रण पीरियड थी आ चाले छे आपणो पांचमो पीरियड छे। चलो नंबर वन फोटोग्राफ क्लिक सेकंड पेज थर्ड पेज फोर्थ पेज फिफ्थ पेज सिक्स पेज फिफ्थ पेज थोड़ो टाइम ओछो मळ्यो फिफ्थ पेज सिक्स नंबर नो पेज सिक्स नंबर नो पेज। ओके डन हवे आपणे आगळ छीए स्क्रीनशॉट लई लो। चलो हवे आपणे एक आटलू एक पेज आटलू पूरू करीए पछी आपणे पूर्ण करीशुं। मीन वेल्यू एंड फ्लक्चुएशंस कैनोनिकल एन्सेम्बल माटे मीन वेल्यू फ्लक्चुएशन शोधो। सिलेबस नी अंदर आ टॉपिक पॉइंट जे छे 5.4 सिलेबस नी अंदर सिलेबस तमे अंदर थी निकाली देजो डाउनलोड करी देजो यूनिवर्सिटी नी वेबसाइट ऊपर थी। चलो शुरू करी कोई एक विधेय स्मॉल एफ नो सरेराश मूल्य याद रखो सरेराश मूल्य नो सिम्बॉल छे बन्ने बाजू
આમ આ નિશાની કરી દેવાની બંને બાજુ, બરાબર, એને આપણે સરેરાશ કહેવાય. તો સરેરાશ એફ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ આલ્ફા પી આલ્ફા. કોઈ પણ વસ્તુનું સરેરાશ મૂલ્ય આ એનું સૂત્ર છે, સમીકરણ નંબર એક. ચાલો સમીકરણ નંબર એક લખી કાઢો. ચાલો હવે આપણે કેનોનિકલ એન્સેમ્બલ વિસ્તરણના કેસનો ઉપયોગ કરતા તો પી આલ્ફાની કિંમત ક્યાંથી લાવી? સમીકરણ એકમાં પી આલ્ફાની કિંમત અગાઉના સૂત્રો પરથી લીધી. જુઓ પી આલ્ફાની કિંમત ઇ રેઝ ટુ માઇનસ બીટા, સમીકરણ દસ જુઓ. આ દસની કિંમત અહીંયા લીધી. પછી આઈ સહગુણક જે છે એના બદલે આલ્ફા સહગુણક લીધો છે. ઓકે, સમીકરણ બે આવી ગયું. હવે આપણે કેનોનિકલ વિસ્તરણ વિધેય મુજબ ઉર્જાનું સરેરાશ મૂલ્ય નીચે મુજબ લખી શકાય. બરાબર, જો એફ એટલે સમીકરણ એક અને બે માં એફ બતાવે છે ને એ કોઈ એક વિધેય બતાવે છે, અને એ વિધેયને, વિધેય એટલે ગમે તે વિધેય ફિઝિક્સનું, ચલો એ ઉર્જા માટે સરેરાશ મૂલ્ય, તો આપણે એફના બદલે કેપિટલ ઈ મૂકવાના. બસ યાદ રાખજો, એફના બદલે કેપિટલ ઈ. સમીકરણ નંબર કયું આવી ગયું? ત્રણ નંબર આવી ગયું. ચલો હવે સમીકરણ ચારમાં કશું જ નથી કર્યું, પેલું સિગ્મા ઈ રેઝ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા જે છે એના બદલે આપણે ઝેડ મૂક્યા છે, એના બદલે આપણે ઝેડ મૂક્યા, એટલે સમીકરણ ચાર આવ્યો. આ યાદ રાખજો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ રેઝ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. આ વારંવાર એનો ઉપયોગ થશે. સમીકરણ ચાર સુધી આવી ગયા. હવે જુઓ, સરેરાશ ઈ નું એક સૂત્ર છે, સરેરાશ ઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઝેડ ડેલ ઝેડ અપોન ડેલ બીટા. બરાબર, માઇનસ વન અપોન ઝેડ ડેલ ઝેડ અપોન ડેલ બીટા, આ સૂત્ર છે જ, એ તમારે એક્સેપ્ટ કરી દે. હવે એના પછી આગળ સમીકરણ નંબર પાંચ, ઇક્વેશન નંબર ફાઈવ, આ કેવી રીતે આવ્યું? માઇનસ ડેલ અપોન ડેલ બીટા એલએન ઝેડ, એ મારે સમજાવવાનું છે. બરાબર, ચલો હું એવી રીતે સમજાવું કે માઇનસ ડેલ અપોન ડેલ બીટા ઓફ લેન ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન ઝેડ ડેલ ઝેડ અપોન ડેલ બીટા કેવી રીતે આવ્યું, એવી રીતે હું સમજાવું. હું સમીકરણ નંબર પાંચ સમજાવું છું. ચલો ડેલ અપોન ડેલ બીટા ઇન્ટુ લેન ઝેડ, ચલો લેન ઝેડ નું વિકલન શું થાય? વન અપોન ઝેડ, અને ઝેડ નું બીટાની સાપેક્ષે શું થાય? ડેલ ઝેડ અપોન ડેલ બીટા, મતલબ વન અપોન ઝેડ ડેલ ઝેડ અપોન ડેલ બીટા લખી શકાશે, વન અપોન ઝેડ ડેલ ઝેડ અપોન ડેલ બીટા. તો આ સમીકરણ નંબર પાંચ છે. હવે એના પછીનું આગળ આપણે છઠ્ઠા પિરિયડમાં લઈશું. પાંચ પિરિયડ આપણા પૂરા થાય છે, થોડુંક અહીંયા સીધે સીધું ચાલે છે, ક્લાસરૂમની અંદર કંઈક આપણે એડવાન્સ કંઈક વાતો કરતા હતા, પરંતુ અહીંયા થોડીક આ મુશ્કેલી રહેશે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ આ સમીકરણ નંબર છ, મતલબ સમીકરણ પાંચ સુધી. હવે નેક્સ્ટ આપણે પછી લઈશું. બરાબર, ચલો ઓકે, થેન્ક યુ.